ગીર સોમનાથ જિલ્લાને કુદરતની ઘણી બક્ષીસ મળેલી છે. આ જિલ્લામાં ગીરનું જંગલ, પહાડો, સમુદ્ર, નદી અને ઝરણાની સાથે સાથે વિશ્વવિખ્યાત સોમનાથ મહાદેવ પણ અહીં બિરાજે છે. જી હા, ગીરમાં આવેલી ગુફામાં જ્યાં જ્યાં ટપકે છે પાણી, ત્યાં ત્યાં ઉત્પન્ન થાય છે શિવલિંગ, જેને ટપકેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. ટપકેશ્વર મંદિર ભક્તોમાં મિની અમરનાથ તરીકે પણ ઓળખાય છે. ત્યારે આજે આપણે વાત કરીશું ટપકેશ્વર મહાદેવના મહાત્મ્ય વિશે. જી હા, આ મંદિર પ્રાચીન તેમજ દુર્લભ મંદિરોમાંનું એક કહેવાય છે. ગીર ગઢડા તાલુકાના હરમળિયા ગામથી 5 કિલોમીટર દૂર ફરેડા ગામના ઘનઘોર જંગલ વિસ્તારમાં ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. મહાભારત કાળનું આ મંદિર હોવાનું મનાઈ રહ્યું છે. અહીં વિશાળ ગુફાઓ પણ આવેલી છે. ગુફામાં પર્વત પરથી પાણી ટપકે અને તે પાણીના ટીપા દ્વારા સ્વયંભૂ શિવલિંગ બને છે તેમ કહેવાય છે. આથી અહીં જે શિવલિંગો છે તે પાણીના ટપકાથી બનતા હોવાથી તેને ટપકેશ્વર મહાદેવ કહેવાય છે. ટપકેશ્વર મહાદેવ મંદિર અન્ય શિવ મંદિર કરતાં અલગ તરી આવે છે, કારણ કે ગીર જંગલની વચ્ચે આવેલ આ માનવ સર્જિત મંદિર નથી, પરંતુ વિશાળ કાઈ પહાડની અંદર આવેલ કુદરતી ગુફા છે. 50 ફૂટ ઊંડી ગુફાની અંદર અનેક શિવલિંગો આવેલા છે, જે શિવલિંગો પર ગુફાની અંદરથી સતત પાણી ટપક્યા કરે છે. જ્યાં જ્યાં પાણી ટપકી રહ્યું છે ત્યાં ત્યાં નવું નવું શિવલિંગ રચાય છે. અહીં એક બે નહીં પરંતુ 15થી વધુ શિવલિંગ જોવા મળે છે. એક કથા અનુસાર પૌરાણિક સમયમાં મેઘાવી ઋષિ ઘણા વર્ષો સુધી આ જગ્યાએ તપશ્ચર્યા કર્યા બાદ મહાદેવ પ્રસન્ન થયા અને મેઘાવી ઋષિએ જ્યાં તપશ્ચર્યા કરી હતી તે ગુફાની છતમાંથી પાણી બિંદુ સ્વરૂપે ટપકવાનું શરૂ થયું. ત્યાં કાળક્રમે પાણીના ટીપા પડતા હતા તે જગ્યાએ સ્વયંભૂ શિવલિંગનું નિર્માણ થવા પામ્યું. ત્યારથી આ જગ્યાને ટપકેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. ચંદ્રાભાગા નદીના કિનારે આવેલ ટપકેશ્વર મહાદેવ મંદિરનો ઉલ્લેખ કંડોળ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે. કહેવાય છે કે પાંડવોએ પોતાના વનવાસના ગુપ્તવાસ સમયે આ ગુફામાં વસવાટ કર્યો હતો. એમ પણ કહેવાય છે કે દુષ્કાળના વર્ષોમાં પણ ટપકેશ્વર મહાદેવ મંદિરની ગુફામાં પાણી ટપક્યા કરે છે. આ વિસ્તારની અંદર ક્યારેય પાણીની કોઈ કમી જોવા મળતી નથી. જી હા, એવી પણ માન્યતા છે કે આસ્થા વગર માત્ર કુતૂહલવશ આ ટપકેશ્વર મહાદેવની ગુફામાં કોઈ વ્યક્તિ લાંબો સમય બેસી શકતો નથી. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.